હવે વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના અંબાજીની સરકારી અનાજની દુકાનોમાં કોરોના વાયરસને લઈને સાવચેતીના ભાગરૂપે કોઈ જ વ્યવસ્થા નથી. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં સસ્તા અનાજની દુકાનોમાં સવારથી જ લોકોના ટોરેટોરા ઉમટ્યા. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં 1 એપ્રિલથી સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાનું હોય તમામે તમામ સરકારી સસ્તા અનાજની દુકાનો પર સામાન લેવાવાળા લોકોની ભીડ લાગી ગઈ હતી. પરંતુ સરકાર દ્વારા જે કોરોના વાયરસનું મહામારી ચાલી રહી છે તેને સાવચેતીની તકેદારીના ભાગરૂપે દરેક સસ્તા અનાજની દુકાનો પર સેનિટાઈઝર અથવા હાથ ધોવાની વ્યવસ્થા પણ કરવા સરકારે પરિપત્ર કરેલો હતો, પણ અંબાજીની આવી દુકાનો પર માત્ર દેખાવ પૂરતી જ વ્યવસ્થા કરાઈ હતી. કોઈ ગ્રાહકને તેનો ઉપયોગ કરાવાયો નહોતો. એટલું જ નહીં, અંબાજીમાં આ સસ્તા અનાજની દુકાનો પર કલમ 144 અને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામનો પણ થઈ રહ્યો છે ખુલ્લેઆમ ભંગ. આ સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકો માટે કોઈ લાઇનની વ્યવસ્થા કે ન કોઈ ઊભા રહેવાની વ્યવસ્થા ન હતી, તેમજ માસ્ક પણ પહેરેલા હતા નહીં કે ન કોઈને 1 મીટર દૂર ઊભા રાખવાની વ્યવસ્થા. અમુક સસ્તા અનાજની દુકાનના સંચાલકોને તો પરિપત્રની પણ ખબર હતી નહીં. સરકારના પરિપત્ર મુજબ કોને મફત અનાજ મળશે એ બાબતે સામાન્ય લોકોને ખબર ના હોવાથી દુકાન સંચાલક અને કાર્ડધારકો વચ્ચે તકરાર થતી જોવા મળી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. 20 એપ્રિલ માસ દરમિયાન કોરોના વાયરસના લીધે, મહામારીના લીધે સરકારશ્રી દ્વારા મફત અનાજનું વિતરણ કરવાનું, તે NSF હેઠળ જે કાર્ડધારકોની અમારી જોડે યાદી છે એ જ કાર્ડધારકોને અનાજ મફત આપવાનું પાત્ર છે. અને અમે એ પ્રમાણે જે વ્યક્તિઓનો જે પ્રમાણે વ્યક્તિ દીઠ કાર્ડ ઉપર આપવાનું વિતરણ વધારામાં APL કાર્ડધારકોને ખાંડ અને મીઠાની થેલી વધુમાં આપવાની થાય છે. બાકી જે અનાજ દર મહિને મળતું હોય એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ. દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાલ, મીઠું બધું જે પ્રમાણે કાર્ટમાં આવતો હોય એ પ્રમાણે લોકોને આપીએ છીએ. અંતોદયવાળા કાર્ડવાળાને 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, જે પ્રમાણે સંખ્યા પ્રમાણે 350 ગ્રામ ઘઉં પ્રમાણે 1 વ્યક્તિની ખાંડ આપીએ છીએ, મીઠું આપીએ છીએ, દાલ આપીએ છીએ. APL BPL વાળાને જે પ્રમાણેની સંખ્યા હોય એ પ્રમાણે માલ અમે આપીએ છીએ. 1 માણસના 350 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, જે પ્રમાણે ખાંડ આવતી હોય એ પ્રમાણે ખાંડ, દાલ એને 1 કિલો બધાને 1 કિલો ખાંડ, દાલ મીઠું એ પ્રમાણે આપીએ છીએ.